નમસ્કાર મિત્રો હું કૈલાશ કુમાર ફરી એકવાર આપશોનું મારું બનાસ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર બની મહિનાના તાજેતરનું જે કરંટ અફેર છે તેના મોસ્ટ ટાઈમ વીસ પ્રશ્નો જોઈશું તો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી અને તેની સાથે બે લાઇકન પણ પ્રેસ કરી લેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલો પ્રશ્ન છે દોસ્તો તાજેતરમાં રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો તાજેતરમાં રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો તો ત્રેવીસ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસ પ્રશ્ન નંબર બે જોઈએ મિત્રો તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો તો ચોવીસ ડિસેમ્બરના રોજ તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રાહક એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડે ક્યારે મનાવવામાં આવે તો કે ચોવીસ તારીખની અંદર યાદ રાખજો મિત્રો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તાજેતરમાં કોના સન્માનમાં સો રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે મિત્રો ખાસ ટાઈમ બી પ્રશ્ન છે તાજેતરમાં કોના સન્માનમાં સો રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે તો કે અટલ બિહારી વાજપેયીના સન્માનમાં પ્રશ્ન નંબર ચાર જોઈએ તાજેતરમાં સ્કોચ ગોલ્ડન જુબલી ચેલેન્જર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં સ્કોચ ગોલ્ડન જુબલી ચેલેન્જર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવે છે તો કે સુરેશ પ્રભુને સુરેશ પ્રભુને તાજેતરમાં સ્કોચ ગોલ્ડન જુબલી ચેલેન્જર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે દોસ્તો પ્રશ્ન નંબર પાંચ જોઈએ મિત્રો તો કે તાજેતરમાં અગ્નિ ચાર મિસાઇલનું સાતમું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે તો કે ઓડિશાની અંદર તાજેતરમાં અગ્નિ ફોર એટલે કે ચાર મિસાઈલનું સાતમું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે તો કે ઓડિશાની અંદર પ્રશ્ન નંબર છ જોઈએ તાજેતરમાં રાષ્ટ્રીય એકતા એકતા માટે સરદાર પટેલ એવોર્ડની જાહેરાત કોને કરી છે તો નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં રાષ્ટ્રીય એકતા માટે સરદાર પટેલ એવોર્ડની જાહેરાત નરેન્દ્રભાઈ મોદીએ કરેલી છે પ્રશ્ન નંબર સાત જોઈએ તાજેતરમાં અમેરિકાના નવા રક્ષા સચિવ કોને બનાવવામાં આવે છે તો પેટ્રિક સહનાનને તાજેતરમાં અમેરિકાના નવા રક્ષી રક્ષા સચિવ કોને બનાવવામાં આવ્યા છે

તાજેતરમાં બરોંડી દેશની નવી રાજધાની કયા શહેરને બનાવવામાં આવી છે તો ગીતે ગા પ્રશ્ન નંબર દસ જોઈએ મિત્રો તાજેતરમાં તીરંદાજી સંઘના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે તાજેતરમાં તીરંદાજી સંઘના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે તો એની અંદર જવાબ આવશે બીવીપી પી રાવ મિત્રો અહીં બી પી રાવ બીપીપી રાવ લખેલું છે એ ખોટું છે તમે ધ્યાન આપજો બીવીપી વી રાવ છે તો તાજેતરમાં તીરંદાજી સંઘના નવા અધ્યક્ષ છે બીવીપી પી રાવ પ્રશ્ન નંબર અગિયાર જોઈએ તાજેતરમાં ગુડ ગવર્નન્સ ડે સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે આવ્યો છે તાજેતરમાં ગુડ ગવ ગવર્નન્સ ડે એટલે કે સુશાન સુશાસન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો પચીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે પ્રશ્ન નંબર બાર જોઈએ ગુડ ગવર્નન્સ ડે કોનાના જન્મદિવસે મનાવવામાં આવશે આવે છે તો કે અટલ બિહારી વાજપાઈના જે વાજપાઈના જન્મદિવસ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે અટલ બિહારી વાજપાઈના જન્મદિવસે મનાવવામાં આવે છે પ્રશ્ન નંબર તેર જોઈએ સૌપ્રથમ પ્રથમ ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો હતો તો કે બે હજાર ચૌદની અંદર સૌપ્રથમ પ્રથમ ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો હતો બે હજાર ચૌદની અંદર પ્રશ્ન નંબર ચૌદ જોઈએ તાજેતરમાં મહારાષ્ટ્ર કેસરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તાજેતરમાં મહારાષ્ટ્ર કેસરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે તો બાલા રફિકને એના પછી મિત્રો પ્રશ્ન જોઈએ પંદર કે બાલા રફિક કઈ રમત સાથે સંકળાયેલ છે તો કે કુસ્તી સાથે બાલા રફીક કઈ રમત સાથે સંકળાયેલ છે કુસ્તી સાથે પ્રશ્ન નંબર સોળ જોઈએ તાજેતરમાં ફીફા રેન્કિંગમાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે ની અંદર ફીફા રેન્કિંગમાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે તો કે બેલ્જીયમ છે જે પ્રથમ સ્થાને પ્રશ્ન નંબર સત્તર જોઈએ મિત્રો કે ફીફાનું પૂરું નામ શું છે ફીફાનું ફીફાનું પૂરું નામ શું છે તો કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન ફિફાનું પૂરું નામ છે પ્રશ્ન નંબર અઢાર જોઈએ તાજેતરમાં ભારતના પ્રથમ સંગીત સંગ્રહાલયની સ્થાપના ક્યાં કરવામાં આવી તો કે તમિલનાડુની અંદર તાજેતરમાં ભારતના પ્રથમ સંગીત સંગ્રહાલયની સ્થાપના તમિલનાડુની અંદર કરવામાં આવેલી છે મિત્રો પ્રશ્ન નંબર ઓગણીસ જોઈએ તાજેતરમાં બૌદ્ધ સ્થળ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો કે ઓડિશાની અંદર તાજેતરમાં બૌદ્ધ સ્થળ સંગ્રહાલયનું ઉદ્ઘાટન ઓડિશાની અંદર કરવામાં આવેલું છે પ્રશ્ન નંબર વીસ જોઈએ મિત્રો તાજેતરમાં અટલ બિહારી વાજપેયીનું સ્મારક સદૈવ અટલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે તાજેતરમાં અટલ બિહારી વાજપેયીનું સ્મારક સદૈવ અટલનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલ છે તો મિત્રો આમ આ આજના વીસ પ્રશ્નો જે કે ડિસેમ્બર મહિનાનો કરંટ અફેર હતું મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો દોસ્તો મળીએ કોઈ નવા આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત